નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં યોજાયેલ મેઘરાજાના ભાતીગળ મેળાની પૂર્ણાહુતિ. વરસતા વરસાદમાં શહેરના રાજમાર્ગો પર મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચ નજીક નર્મદા દંડીએ 22 ફૂટનું વોર્નિંગ લેવલ પાર કર્યું. નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના. સરદાર સરોવર નર્મદા ડેમ 133.72 મીટરની ઐતિહાસિક સપાટ ગઈ. ડેમના 15 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક. વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ભરૂચ શહેરના ડભોઇયા વાડમાં પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી. વિસ્તારના પ્રવેશદ્વાર પાસેના ખાડા સહિત ગંદકીને પગલે રોગચાળાનો ભય. ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને માસ્ટીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો. સરકાર સાથે પ્રશ્નનું નિરાકરણ ન આવે તો તારીખ 29 ઓગસ્ટે હડતાળ પર ઉતરવાની ચીમકી. પવિત્ર શ્રાવણ માસના આજરોજ અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા. અંકલેશ્વર જીનવાલા સ્કૂલ પાસેથી ટ્રાન્સપોર્ટના બોક્સમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે 1138 વિદેશી દારૂની બોટલ સહિત ભરેલ ટેમ્પો મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં યોજાયેલ મેઘરાજાના ભાતીગળ મેળાની પૂર્ણાહુતિ સાથે વરસાદી અમીછાંટણા વચ્ચે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભરૂચમાં 200 કરતાં પણ વધુ વર્ષોથી મેઘરાજાનો ભાતીગળ મેળો યોજાય છે. 7મથી 10મ સુધી યોજાતા મેળામાં માનવ મહેરામણ જોડાય છે ત્યારે આજરોજ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દશમ નિમિત્તે વરસતા વરસાદમાં મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તો લોકોએ મેળાની પણ મજા માણી હતી. સાથે જ 2 સમાજની છડીને પણ ભેટાવવામાં આવી હતી, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી નર્મદા નદી કિનારે પહોંચી હતી, જ્યાં પાવન સલીલા માં નર્મદામાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર તેના વોર્નિંગ લેવલ 22 ફૂટને પાર કરી ગયું છે ત્યારે નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે. નર્મદા નદીના જળસ્તર 22 ફૂટના તેના વોર્નિંગ લેવલને પાર કરી ગયા છે. જોકે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીના જળસ્તર વધતા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને નદી કાંઠે આવેલ 20થી વધુ ગામોના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. 10 દિવસમાં બીજી વખત નર્મદા નદીનું આ અસલ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ધસમસતા નીરના કારણે નદીના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ડેમમાં પાણીની વધુ આવક થતાં 5 લાખ ક્યુસેક પાણીની જાવરો પાણી છોડવામાં આવેલ છે અને હાલ ભરૂચના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવેલ છે તથા ગ્રામ્ય વિસ્તારમાં TDO સાહેબ મારફતે પણ જે તે ગામના સરપંચ તલાટી મારફતે ગામ લોકોને એલર્ટ કરી અને સાવચેત કરી દેવામાં આવેલ છે અને લગભગ 22 ફૂટથી 30 ફૂટ પાણીની સપાટી થાય એવી શક્યતા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 133.72 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે ત્યારે ડેમના 15 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમ તેની 133.72 મીટરને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે. નર્મદા ડેમમાં હાલ 4,226 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોક છે અને 1200 મેગાવોટનું રિવરબેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ રાખવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને માસ્ટીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ સરકાર સામે વિવિધ પડતર પ્રશ્નોને લઈ આંદોલન ચલાવી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ચાલતા આંદોલન બાબતે સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા કર્મચારીઓ દ્વારા આજરોજ માસ સીએલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું। ભરૂચના મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી ગયા હતા અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં વિરોધ નોંધાવ્યો હતો। મહેસૂલી કર્મચારીઓએ વિવિધ 17 પ્રશ્ન અંગે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને જો તેઓના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવે તો તારીખ 29 ઓગસ્ટથી અચોક્કસ મુદત પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકાર અમારા હકારાત્મક પ્રશ્નો બાબતે કોઈ સાનુકૂળતાથી વિચારતી નથી, તેના કારણે અમારા મહામંડળ દ્વારા તબક્કાવાર કાર્યક્રમ બહાર પાડેલો હતો। એમાં 17-8-2019 રોજ અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો, ત્યારબાદ 19 તારીખથી 23 ઓગસ્ટ આટલા આ સમય દરમિયાન અમે વર્ક ટુ રોલ અને કાળી પટ્ટી પહેરી અને અમારા તમામ મહેસૂલી કર્મચારી આમાં ભાગ લીધેલો છે। આટલો સમય મળવા છતાં સરકારે હજુ પણ અમારા વ્યાજબી પ્રશ્નોનો નિરાકરણ ન લાવતા આજે અમે અમારા મહામંડળે જાહેર કરેલા પ્રોગ્રામ અનુસાર 26 તારીખે તમામે તમામ અમારા મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ગયેલા છે અને જો હજુ પણ સરકાર અમારી જોડે હકારાત્મક વલણ નહીં અપનાવશે તો અમે 29 તારીખે અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે। ભરૂચ શહેરના ડભોઈયાવાડ પ્રવેશ દ્વાર પર મસ મોટા ખાડા અને ગંદકીના સામ્રાજ્યને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના ડભોઈયાવાડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહેશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। હાલ પડેલા ભારે વરસાદને પગલે ડભોઈયાવાડના પ્રવેશ દ્વાર પાસેથી વરસાદી પાણી પસાર થાય છે, જેના કારણે આ સ્થળે મસ મોટા ખાડાઓ પડી ગયા છે, જ્યાં દૂષિત પાણી એકઠું થતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના રહીશોએ ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે। ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ નહીં કરવામાં આવતા આ વિસ્તાર નર્ક બની ગયો છે, ત્યારે તંત્ર ત્વરિત રોગચાળો ફાટી નીકળે એ પહેલા સાફ સફાઈ સાથે સુવિધાઓ ઊભી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। મેં ફરજાના તૈયબ યાસીન દીવાન બોલતી હું। એ એસા હૈ કે યે રોડ પે જો પાણી દેખ લો તુમને તો દેખા હોવે યે ઇતની ગંદકી હૈ કે નહીં પૂછને કી બાત હમારે કો ઇતની તકલીફ પડતી હૈ કે પબ્લિક યહાં સે યે સબ મિલો કે યહાં સે જાતી આતી હૈ પગ પાણી મેં પડતા હૈ તો ફોડિયાં હો જાતી હૈ ને એસી આગ આગ લગતી હૈ કે નહીં પૂછને કી બાત દૂસરી બાત કે યે એસા ફૂલ હો ગયા હૈ તો યહાં સે ફોર વ્હીલ રિક્ષા કુદ ભી જાવે નહીં હોન્ડા ભી જાવે તો અંદર ગીરે એસે ખડ્ડે પડ ગયેલે ઇસકો કોઈ આજ તક દેખને હી નહીં આયા ને દેખતે ભી તો દેખ કે ને ચલે જાતે પર કોઈ કુછ કરતા નહીં હૈ। તમારી માંગ ક્યા હૈ? હમારી માહી એ કે ઇસકો થોડા બહોત તો સુધારા કર દો કે જાણે આને કા એ ભી 108 બુલાના હોય કોઈ સિરિયસ હો ગયા હો તો કેસે તાત્કાલિક મેં જાયેગા ને આયેગા કોઈ રિક્ષા ભી નહીં જા સકતી કે કોઈ સિરિયસ હો ગયા હો તો હમ ક્યા કરે। અંકલેશ્વર શહેર પોલીસે જીનવાલા સ્કૂલ પાસેથી ટ્રાન્સપોર્ટના બોક્સની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ પાસે ટ્રાન્સપોર્ટના બોક્સની આડમાં સફેદ કલરના ટેમ્પોમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેવી બાતમીના આધારે શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી ટેમ્પો નંબર GJ21W7578 આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 1138 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 2.17 લાખનો વિદેશી દારૂ અને 2 ફોન તેમજ ટેમ્પો મળી કુલ 8.23 લાખથી વધુના જથ્થા સાથે અંકલેશ્વરના ભાંગવાડમાં રહેતા ટેમ્પો ચાલક રમેશ ધુલાડભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે મોદીનગરમાં રહેતો અન્ય બુટલેગર અમિત ઉર્ફે કાળિયા મોદી ફરાર થઈ ગયો હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં બુટલેગરો હવે ટ્રાન્સપોર્ટના કોમર્શિયલ વાહનો મારફતે દારૂ ઘૂસાડવાનો નવો કિમિયો અજમાવી રહ્યા છે। ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો। પખવાડિયા પહેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી, જે બાદ વરસાદે વિરામ લીધો હતો, ત્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને બપોર બાદ વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી।
જીવના શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ હાલ તેના અંતિમ ચરણમાં છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ તેમજ અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ બિલીપત્ર અર્પણ કરી આરાધના કરી હતી તો વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ભરૂચ તેમજ અંકલેશ્વરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અંકલેશના નેશનલ હાઈવેથી પિરામણને જોડતો માર્ગ બિસ્માર થતા ખુદ લોકોએ જ પેચવર્કની કામગીરી હાથ ધરી છે. હાલમાં ખાબકેલ ભારે વરસાદ અને આમલાખાડીમાં આવેલ પૂરના પગલે અંકલેશ્વર નેશનલ હાઈવેથી પિરામણ ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. મજ મોટા ખાડાઓને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરરોજ અધિકારીઓ અને રાજનેતાઓ આ માર્ગ પરથી પસાર થયા છે પરંતુ તેઓની આંખે ખાડાઓ નજરે પડતા નથી ત્યારે આંધળા તંત્રની કોઈ પણ જાતની કામગીરી હાથ નહીં ધરાતા. આ માર્ગ પરથી પસાર થતા લોકોએ જાતે જ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી હતી અને તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે તંત્ર પ્રજાને પડી રહેલા તકલીફોનું નિવારણ લાવે એ અત્યંત જરૂરી છે. વાલિયાને દેસાડ અને સોડગામ વચ્ચે ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંખવાવ ખાતે રહેતા 45 વર્ષીય નરેશ મરડિયા પોતાની બાઇક નંબર GJ19AK4157 લઈ પત્ની હંસાબેન મરડિયા સાથે વાલિયાના દેસાડ સોડગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન મોટરસાયકલ લઈને કામ માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન સામેથી પૂરપાટ અને ગફલતભરી હંકારી આવેલ આઈસર ટેમ્પો નંબર GJ17X2852 ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં નરેશભાઈ મરડિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ઈજાઓ પહોંચતા તેઓને 108 સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસે પેરોલ જમ્પ કરીને નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી રાજપીપળા ચોકડી પાસેથી સાંઈ લોક રેસિડેન્સીમાં ફરે છે જેવી બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે દરોડો પાડી કનુભાઈ જગદીશભાઈ લુહારને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું. ભરૂચના જાડેસર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત સાથે મહારુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી. સદર ધાર્મિક કાર્યક્રમનો જિલ્લા શિક્ષણાધિકારી NM મહેતા સહિત ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ॐ नमोस्तुभ्यो जय पृथिव्यां जय गामन्नमि गवः दभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रति चीर्दशो चीर्दश. શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું. છેલ્લા 5 વર્ષથી કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં આવેલ વિવિધ શિવાલયોમાં જલાભિષેક કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ શહેરના બરાનપુરા ખત્રીવાડ સ્થિત અશોકા આશ્રમ ખાતેથી નર્મદા નદીનું જળ ભરી કાવડ યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે કાવડ યાત્રાના રૂટમાં આવતા વિવિધ શિવાલયોમાં જળાભિષેક કરી વેજલપુર સ્થિત કામનાથ મહાદેવ મંદિરે ખાતે કાવડ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સદર યાત્રામાં કાવડ યાત્રા સમિતિ ભરૂચના હરજીભાઈ સંતોષ પંડ્યા અને કાવડિયાઓ જોડાયા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અલખધામ બ્રાહ્મિક ગાયત્રી મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જાડેશ્વરના અખલધામ બ્રાહ્મિક ગાયત્રી મંદિર ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ સામાજિક વનીકરણ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય સદગુરુ અલખગીરીજી મહારાજ મહંત શિવાનંદગીરી અને આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના ફાઉન્ડરના હેમાબેન પટેલ, પ્રમુખ બીનાબેન શાહ, જિગ્નેશભાઈ ભરતભાઈ અને સામાજિક વનીકરણ ભરૂચના રેન્જ ફોરેસ્ટ અરવિંદભાઈ પટેલ તેમજ સભ્યો આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોટ તાલુકાના ઇલાવ ગામની કુમારશાળામાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। હાંસોટ તાલુકાના ઇલાવ ગામની કુમાર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીના પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે ગામના સરપંચ જશવંતભાઈ, ઉપસરપંચ જયેશ પટેલ, આચાર્ય દીપક સોલંકી તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં યોજાયેલ મેઘરાજાના ભાતીગળ મેળાની પૂર્ણાહુતિ। વરસતા વરસાદમાં શહેરના રાજમાર્ગો પર મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચ નજીક નર્મદા દંડીએ 22 ફૂટનું વોર્નિંગ લેવલ પાર કર્યું। નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના। સરદાર સરોવર નર્મદા ડેમ 133.72 મીટરની ઐતિહાસિક સપાટીએ। ડેમના 15 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું। ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક, વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ભરૂચ શહેરના ડભોઇયા વાડમાં પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી। વિસ્તારના પ્રવેશદ્વાર પાસેના ખાડા સહિત ગંદકીને પગલે રોગચાળાનો ભય। ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો। સરકાર સાથે પ્રશ્નનું નિરાકરણ ન આવે તો તારીખ 29 ઓગસ્ટે હડતાળ પર ઉતરવાની ચીમકી। પવિત્ર શ્રાવણ માસના આજરોજ અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા। અંકલેશ્વર જીનવાલા સ્કૂલ પાસેથી ટ્રાન્સપોર્ટના બોક્સમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે 1138 વિદેશી દારૂની બોટલ સહિત ભરેલ ટેમ્પો મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।